આજે આપણે ચમારડીની ડુંગરવાળમાં જે ગુજરાતની હિસ્ટ્રીમાં પ્રાગ ઐતિહાસિક કાળ એટલે કે જૂનામાં જૂનો કાળ એના જે ચિત્રો એટલે કે આદિ માનવે જે ચિત્રો દોરેલા છે એ ચિત્રોના એવિડન્સ અહીંયા સચવાયેલા છે અમુક, એની આજે વાત આપણે કરવાની છે. તો અહીંના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે અહીંયા કોઈ ઓસ્ટ્રેલિયન આર્કિયોલોજીસ્ટ એવિડન્સ માટે આવેલો છે અને 1902માં જે આપણું ધ હિન્દુ ન્યૂઝપેપર છે એમાં પણ આના એવિડન્સની માહિતી મળેલ છે. તો આપણે આજે આને નજીકથી બારીકાઈથી જોઈશું. પણ એ પહેલાં એક એ વસ્તુ કહેવી કે અહીંના જે કોઈ પણ ગવર્મેન્ટ છે એને કોઈ પણ પ્રકારની અહીંયા કાળજી લીધેલી નથી, એના કારણે જે હાલમાં જે સચવાયેલા એવિડન્સ છે એ સાવ એટલે સાવ ઝાંખા થઈ ગયેલા છે. કોઈ પણ પ્રકારનું જે બેકગ્રાઉન્ડ ચૂનાથી બનાવવામાં આવતું હતું એ હાલમાં ભૂસાઈ ગયા છે અને અમુક જે બે ત્રણ ચિત્રો દેખાય છે એ આજે આપણે નિહાળીશું. તો અહીંયા આપણે જે આ બે ચિત્રો તમે નજીકથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બે વહાણ દોરેલા છે એ વખતે, જે આપણને આ એક ગુફામાં ક્લીન એવા બતાવી આવે છે. બાકીના જે ચિત્રો છે એ કોઈ પણ પ્રકારનો એમાં ખ્યાલ આવતો નથી. એક ચિત્ર અહીંયા છે એમાં કોઈક લખેલું છે એવું માલુમ પડે છે. નજીકથી જોતા આપણે જોઈ શકાય છે કે એને લીટા દોરેલા છે પણ આપણને અત્યારે કઈ ખ્યાલ નથી કે શું એને બનાવેલું છે. આ જે છે એ ચમારડી ગુફાનું મોટામાં મોટું ચિત્ર માનવામાં આવે છે, પણ આ છે એ સાવ ઝાંખું પડી ગયેલું છે અને સાવ ઓછી ઓછી લાઇનિંગ આપણને જોવા મળી રહી છે નજીકથી. અને અહીંયા સ્થાનિક જે નાના બાળકો હોય એ લોકોએ આની ઉપર કે અને એવા ચિત્રણો કરીને જે ઓરિજિનલ છે એને ઓરિજિનલ ચિત્રને બહુ નુકસાન પહોંચાડેલું જોવા મળે છે. આ જે ચિત્ર છે આપણે જે ભણવામાં આવે છે કે ભાઈ રાખોડી રંગનો કલર એ વખતે યુઝ કરવામાં આવતો હતો અને ચૂનાનું બેકગ્રાઉન્ડ યુઝ કરવામાં આવતું હતું, તો જે એ ચિત્રકારે જે દોરેલા છે એના રાખોડી કલરના એને બે પંજા લગાવેલા છે એ આપણને અહીંયા જોવા મળે છે. અને બાજુમાં કોઈ પણ પ્રકારનું એક ચિત્ર દોરેલું છે પણ આ જે પથ્થર છે એના ખવાણના કારણે ધીમે ધીમે અહીંથી જતું રહેલું આપણને જોવા મળે છે. આપણે જે જીઓગ્રાફીમાં ભણવામાં આવે છે સોલસેટાઇસ એ પ્રકારના અહીંયા જે આકૃતિ બનેલી છે એ આપણને જોવા મળશે, કે જે અમુક અમુક જગ્યાએ નાની નાની ગુફામાં પણ અમુક અમુક નાના બબલ્સને કારણે અહીંયા ગુફા સર્જાણેલી છે. એમાં અહીંયા આપણે જોશું તો માલુમ પડશે કે અહીંયા એક નાની ગુફામાં કબૂતરે માળો બનાવેલો છે અને કબૂતર પણ છે. અહીંયા બાળકો મસરપટ્ટી ખાઈને ચાલતા હોય છે.